हेलो स्टूडेंट्स, केम छो? आपणे लास्ट जे आपणे लेक्चर कर्युं एमां स्वाध्याय 1.2 आपणुं पत्युं हतुं। हवे आजे आपणे एनाथी आगळ वधीशुं। नवो टॉपिक छे तमारा माटे, एनुं नाम छे उपगण। उपगण, गणनो पण गण। हवे उपगणनी व्याख्या लखेली छे, तो उपगणनी व्याख्या शुं छे कि जो गण ए नो प्रत्येक घटक ए गण बी नो पण घटक होय तो गण ए ने गण बी नो उपगण कहेवाय। एवं कहवा मांगे कि एक गण छे, ए गण, एनी अंदर जेटला भी घटक छे, जो ए बी गण मा ए एना बधाज घटक जो बी गण मा होय तो एने बी नो उपगण कहेवाशे। बी ने एनो नहीं, एने बी नो उपगण कहेवाशे। उदाहरण थी पण समझावीश तमने अत्यारे। एटले के जो स्मोल ए ए सभ्य छे ए गण नो अने स्मोल ए ए सभ्य छे बी गण नो तो ए ए उपगण थशे बी नो। बराबर छे? उपगणनो आ रीतनो चिन्ह छे, आ उपगणनो चिन्ह छे। अने जो उपगण नहीं होय, उपगण नथी एवू केवू होय तो आ रीतनो चिन्ह आवशे। हवे एवू लखेलू छे बीजू के जो ए ए उपगण होय बी नो अने बी पण उपगण होय ए नो तो आ जे संकेत छे एने द्विप्रेरण संकेत कहेवाय। शुं कहेवाय? द्विप्रेरण संकेत। तो ए बराबर बी, एनो मतलब हुं बे गण लेउं, एक गण ए लउं, ए मां छे 1, 3 अने 5, बीमा पण छे 1, 3 अने 5, तो आ समान गण थशे। समान गण थशे एनो मतलब ए बराबर बी थशे। हवे जो तमे व्याख्या मुजब जो तो ए गणनो प्रत्येक घटक बीमा छे, एनो मतलब ए ए उपगण थशे बीनो, अने एवी रीते बी गणनो पण प्रत्येक घटक एमां छे तो बी पण उपगण थशे एनो। बराबर? एटले ज्यारे ए उपगण होय बीनो अने बी पण उपगण होय एनो त्यारे शुं थशे? ए बराबर बी थशे। एने द्विप्रेरण एटला माटे कहेवाय। आ ज वस्તુને જો હું ઊંધી રીતે બોલું કે જો એ બરાબર બી હોય તો એ એ ઉપગણ થાય બી નો અને બી પણ ઉપગણ થાય એ નો, એટલા માટે દ્વિપ્રેરણનું સંકેત છે। દ્વિપ્રેરણનું સંકેત શું કે કે જો એ ઉપગણ હોય બી નો અને બી ઉપગણ હોય એ નો તો એ બરાબર બી થાય, અથવા તો જો એ બરાબર બી હોય તો એ ઉપગણ થાય બી નો અને બી પણ ઉપગણ થાય એ નો, એટલા માટે બંને બાજુ આ રીતનો એરો છે। બરાબર? હવે આપણે યાદ રાખવાનું છે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, બધા ગણના ઉપગણમાં ખાલી ગણ તો આવશે જ। સમય સંખ્યા ક્યુ એ વાસ્તવિક સંખ્યા r નો ઉપગણ છે। હવે જે વાસ્તવિક સંખ્યા હોય r, એની અંદર દુનિયાના બધા જ નંબર આવી જાય, બધી જ સંખ્યાઓ આવી જાય। બરાબર? તો આ જે સમય સંખ્યા છે ક્યુ એ પણ કોનો ઉપગણ થશે? r નો ઉપગણ થશે। ઉપગણ એટલે જેટલી પણ સમય સંખ્યા છે તે બધી વાસ્તવિક સંખ્યાની અંદર આવી જ જાય। વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો, હવે આ જે છે તે તમને એમસીક્યુ માં અથવા તો 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય। શું લખેલું છે જો n એ ઉપગણ છે z નો, z એ ઉપગણ છે q નો અને q એ ઉપગણ છે r નો। સમજો, n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4। z એટલે તમારો પૂર્ણાંક, એમાં ઋણ પણ આવે, ઝીરો પણ આવે અને ધન પૂર્ણાંક પણ આવે, એટલે જેટલી ભી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી z માં આવી જાય। અને n અને z માં જેટલું પણ આવે તે બધું સમય સંખ્યાઓમાં આવી જાય। સમય સંખ્યા q એટલે કે તમારું p બાય q ફોર્મ, સ્મોલ p અપોન સ્મોલ q। કોઈ ભી એક નંબર લઉં, સપોઝ 5 લઉં તો 5 ના છેદમાં 1 લખાય એટલે એ પણ સમય સંખ્યા થાય। જો 1.2 લખું તો એને 12 ના છેદમાં 10 લખાય તો એ પણ સમય સંખ્યા થાય। બરાબર છે? એટલે કે જેટલી પણ પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યાઓ છે તે બધી કોની અંદર આવી જાય? સમય સંખ્યાની અંદર। અને પ્રાકૃતિક, પૂર્ણાંક અને સમય સંખ્યા એ બધું જ કોની અંદર આવે? તો વાસ્તવિક સંખ્યાની અંદર। એટલા માટે n એ ઉપગણ છે z નો, z એ ઉપગણ છે q નો અને q એ ઉપગણ છે r નો, એ રીતે n, z અને q એ બધું જ છે ઉપગણ r નો। બરાબર? n એ z નો પણ ઉપગણ કહેવાય, q નો પણ ઉપગણ કહેવાય, r નો પણ ઉપગણ કહેવાય, એ રીતે z એ q અને r નો ઉપગણ કહેવાય અને q એ માત્ર r નો ઉપગણ કહેવાય। બરાબર છે? અસમય સંખ્યાને આપણે t થી દર્શાવીએ છીએ। બરાબર? તો t અસમય સંખ્યા, એને આ 3 સાથે કંઈ લેવા દેવા નથી। અસમય સંખ્યામાં એટલે એવું હોય, એને ઇંગ્લિશમાં છે ને નોન ટર્મિનેટિંગ, નોન રિકરિંગ નંબર્સ કહેવાય। નોન ટર્મિનેટિંગ એટલે જે નંબરનો અંત નહીં થાય અને જે નંબર પાછું રિપીટ ના થાય। એટલે કે હું જો આવી રીતે લખું 2.124 3239, અહીંયા જો કોઈ પણ નંબર રિપીટ થતા નથી, કોઈ પણ નંબરની જોડ। પણ હવે જો આવું લખો 3.142
142 142, તો આ 142 142 142 રિપીટ થાય છે, તો આ સમય સંખ્યા થઈ જાય. પણ અહીં કોઈ પણ નંબર પોઈન્ટ પછી એની જે જોડ છે તે જોડમાં રિપીટ થતું નથી, પાછું આવતું નથી, માટે આ તમારી અસમય સંખ્યા કહેવાય. તો અસમય સંખ્યા એ કોનો ઉપગણ થશે? આરનો, એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો. બરાબર, ઉપગણને આ રીતે દર્શાવીશું, ઉપગણ નહીં હોય તો આ રીતે દર્શાવીશું. બરાબર, હવે એક ઉદાહરણથી તમને આ ઉપગણ પાછું સમજાવું એટલે તમને આ વધારે ક્લિયર થશે. આપણે હવે આગળ ઉદાહરણ કરીએ. તો જો સિમ્પલ ટોપિક છે, ઈઝી છે, ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 માં એક ગણ છે ખાલી ગણ, બીજો એક ગણ છે એ, બીજો એક ગણ છે બી, અને પછી એક ગણ છે સી. એમાં લખેલું છે 1 3 5 7 9. ચાલો, હવે ગણ ખાલી ગણ, એ ગણ, બી ગણ અને સી ગણ. પહેલું ખાલી જગ્યામાં એવું કીધેલું છે ખાલી ગણ ખાલી જગ્યા બી, પછી લખેલું છે એ ખાલી જગ્યા બી, પછી લખેલું છે એ ખાલી જગ્યા સી, અને પછી લખેલું છે બી ખાલી જગ્યા સી. ખાલી જગ્યા પૂરવાની છે આ બે સંજ્ઞા વડે, કાં તો ખાલી ગણ છે કાં તો ખાલી ગણ નથી. બરાબર, હવે જો સોરી કાં તો ઉપગણ છે કાં તો ઉપગણ નથી. પહેલું છે ખાલી ગણ, તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. બરાબર, માટે કોઈ પણ ગણ હોય તો ખાલી ગણ એ હંમેશા એનો ઉપગણ કહેવાશે. એ ઉપગણ છે કે નથી બીનો એ જોવાનું છે, તો એનો પ્રત્યેક ઘટક એ બીમાં હોવો જોઈએ. જોઈએ 1 અને 3, તો જો 1 5 અને 9 છે, 3 નથી, માટે એ ઉપગણ નથી બીનો. એ ખાલી જગ્યા સી, તો શું એ ઉપગણ છે સીનો? તો એના પ્રત્યેક ઘટક સીમાં છે કે નથી એ જોઈએ. 1 અને 3, તો જો સીમાં 1 અને 3 છે, માટે એ ઉપગણ છે સીનો. બી અને સી, તો ડબી સાઈડ પર બી છે એટલે કે બીના પ્રત્યેક ઘટક સીમાં છે કે નથી એ જોઈએ. તો બીમાં છે 1 5 અને 9, સીમાં જો 1 5 અને 9 છે, માટે બી એ ઉપગણ છે સી. બરાબર, આટલું ઈઝી છે ઉપગણ. તો હવે આપણે અંતરાલ કરીએ. અંતરાલ બે પ્રકારના આવે, એક સંવૃત અંતરાલ અને એક વિવૃત અંતરાલ. આ ઉદાહરણ તમારે તમારી બુકમાં લખવાનું છે. અંતરાલ જોઈએ, બે પ્રકારના અંતરાલ છે. એક છે વિવૃત અંતરાલ અને એક છે સંવૃત અંતરાલ. વિવૃત એટલે આ રીતે યાદ રાખો ઓપન, સંવૃત એટલે આ રીતે યાદ રાખો ક્લોઝ, બંધ. એક ખુલ્લું છે અને એક બંધ છે. તો હવે આને કઈ રીતે લખી શકાય? તો જો એ અને બી વચ્ચેના તમામ નંબરો આવી જાય, પણ એ અને બી નહીં આવે, એટલે કે એને કઈ રીતે લખાશે? એ કોમા બી. બરાબર, આને શું કહેવાય? આ તમારું ઓપન કહેવાય. બરાબર,
ओपन એટલે કે વિવૃત અંતરાલ કહેવાય અને વિવૃત કહેવાય આ જે ચિહ્ન છે તે વિવૃતનું છે આ પ્રકારનો જે કૌંસ કરીએ છે તે વિવૃતનો છે એનો મતલબ a અને b ને તમે નહીં લઈ શકો પણ a થી b સુધીના તમામ નંબરો તમારે લેવાના છે બરાબર હવે આ જ વસ્તુને કઈ રીતે લખી શકાય જો કોઈ એક નંબર x છે a અને b ની વચ્ચે તો a ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન b a અને b નહીં લઈ શકાય પણ એની વચ્ચેનો બધા નંબરો લઈ શકાય A અને B તો જો ડાર્ક કરેલું છે એનો મતલબ એ ક્લોઝ ક્લોઝ એટલે કે બંધ એટલે કે સમૃત અંતરાલ A, B આ સમૃત અંતરાલના ચિહ્ન છે આ બરાબર એટલે કે A અને B પણ લેવાનું અને એની વચ્ચેના તમામ નંબરો લેવાના એટલે કે A લેસ ધેન ઇક્વલ ટુ X લેસ ધેન ઇક્વલ ટુ B ઇક્વલ ટુ એટલા માટે કારણ કે A અને અહીં B ને પણ ધ્યાનમાં રાખવાનું છે હવે જો A બંધ છે અને B ઓપન છે એટલે કે એ લઈ શકાય બી નહીં લઈ શકાય એ થી બી વચ્ચેના તમામ નંબરો અને એ પણ બી નહીં લઈ શકાય એટલે કે એ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ ઇઝ લેસ ધેન બી આ રીતે થશે એને લેવાનું છે બીને લેવાનું નથી એવી રીતે એને નથી આપણે લેવાનું તો એ ખુલ્લું ઓપન અને બી તમારું ક્લોઝ બરાબર તો આને કઈ રીતે લખી શકાય એ ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ બી તો આ હતું તમારું સમૃત અને વિવૃત અંતરાલ બરાબર આમાં જે b માઇનસ a કરો ને એને લંબાઈ કહેવાય અંતરાલની એટલે કે b માઇનસ a ને અંતરાલની લંબાઈ કહેવાય છે એટલે જો આવી રીતે લખેલું હોય 3.5 તો 5 ઓછા 3 કરું તો 2 મળે તો અંતરાલની લંબાઈ કેટલી થાય 2 એકમ બરાબર એટલે b ઓછા એને અંતરાલની લંબાઈ કહેવાશે બરાબર છે હવે આપણે આગળ કરીએ હવે છે ઘાતગણ ઘાતગણ તો ગણ a ના તમામ ઉપગણોથી બનતા ગણને a નો ઘાતગણ કહે છે હવે તમને ઉપગણ શોધતા આવડવું જોઈએ એ કઈ રીતે તે હું તમને શીખું એક ગણ છે a એ ગણમાં બે ઘટક છે એક અને બે હવે આના ઉપગણ એને કઈ રીતે લખી શકાય તો જો એને કહેવાય ઘાતગણ તો ઘાતગણને લખાશે p ઓફ a બરાબર આ તમારો છગડીયો કૌંસ સૌથી પહેલા ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે તો ખાલી ગણ આવશે પછી આની અંદર ઘટક છે 1 તો 1 આ રીતે લખાશે છગડીયો કૌંસમાં કોમા 2 છે તો 2 કોમા જે બંને નંબર છે તે 1 અને 2 અને આ આખો છગડીયો કૌંસ તો તમે જો તો બે ઘટક હોય તો ઉપગણમાં કેટલો તમને ઉપગણ મળે છે એના 1 2 3 અને 4 4 ઉપગણ મળે છે એ રીતે અહીંયા શું લખી શકાય કે ઉપગણની સંખ્યા ઉપગણની સંખ્યા એટલે નંબર ઓફ PA એને આ રીતે લખાશે બરાબર 2 ની m ઘાત જ્યાં m બરાબર ગણના ઘટકની સંખ્યા એનો મતલબ આ ગણ a માં કેટલા ઘટક છે બે ઘટક છે તો m ની જગ્યાએ જો 2 લખું તો 2 ની 2 ઘાત એટલે 4 થશે તો તમે જો 4 ઉપગણ આવ્યો જો 3 ઘટક હોય 1 2 5 3 ઘટક હોય એક ગણની અંદર તો 2 ની 3 ઘાત એટલે 8 થાય તો ઉપગણ કેટલા આવશે 8 ઉપગણ આવશે એટલે કે એના માટેનું આ સૂત્ર છે કે કેટલા ઉપગણ મળી શકે કોઈ ગણને તો એના માટે 2m જેટલા ઘટક હોય તે m ગણાય તમારે બરાબર અને છેલ્લે આવે છે સાર્વત્રિક ગણ ત્રણ ઘટક હોય તો ઉપગણ કેવી રીતે શોધવા નહીં આપણે સ્વાધ્યાયમાં કરીશું સાર્વત્રિક ગણ માટે તમારે ખાલી એટલું લખી લો તો પણ ચાલે એને કેપિટલ U થી દર્શાવવામાં આવે છે જેને અંગ્રેજીમાં યુનિવર્સલ કહેવાય સાર્વત્રિક ગણની અંદર બધા જ ગણ આવી જાય બરાબર એટલે કે a b c કોઈ પણ ગણ હોય તે બધા જ ગણ કોના ઉપગણ હોય તો u ના બરાબર u એટલે સાર્વત્રિક એનું નામ જ સાર્વત્રિક છે એની અંદર બધા જ ગણ આવી જશે જ્યારે દાખલા કરીશું ત્યારે તમને u નું વધારે ખ્યાલ આવશે બરાબર હવે તમને આટલું જે કરાયું એની અંદર કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે WhatsApp કરી શકો છો નોટ્સ બનાવીને WhatsApp કરવાની છે થેન્ક યુ